બાપુ, સવારના તમે આરતી કરીને ત્યારે તો તમે કહેતા હતા કે ભગવાન ઉઠી ગયા છે. હા બેટા, પણ આ મંદિર તો બંધ છે. કાં વાણીલાલ, મંદિર કાં બંધ છે? એ તો બાપુ જરાક મોડા ઉઠે. બાપુ મોડા ઉઠે? તખતથી બાપુ ઉઠ્યા 8 વાગે, નાયા નો નાયા અને દોડ્યા ભોળાનાથના દર્શન કરવા. છેલ્લો શ્રાવણીયો સોમવાર છે ને, આગલા 3 તો ચૂકી ગયા હતા. પણ વાડીલાલ, મંદિરના દરવાજા બંધ કા? એ તો ગામ ધણી દર્શન કરી લે, પછી જ ગામ લોક થી દર્શન થાય ને. વાહ ભોળાનાથ, વાહ. કળિયુગ હાચો મારો બાપ, તું 5 વાગે ઉઠે અને તારો ભગત 8 વાગે ઉઠે. એ વખત હતો કે રાજા પ્રજા હરો મહેલના દરવાજા ખોલી નાખતા હતા, ને આ એ વખત છે કે ગામ ધણી મંદિરના દરવાજા બંધ કરી દેશે. હાલો ભાઈઓ, મંદિરના દરવાજા ઉઘડી ગયા છે, હાલો દર્શન કરવા. હાલો મુખી, તમે આ ગામના પટેલ છો તો હું 7 ગામનો જમીનદાર છું. અરે તખુબા, આ તો ભગવાનનું મંદિર, અહીં કોણ રાજા અને કોણ રંગ? પટેલ, તમે નકામા કાં બાપરો છો? આ લિંગના ઝાડને હલાવવા જેવું નથી. હો અરે પણ ભાઈ, નરસાથી નારાયણ વેગળા. ચાલો દર્શન કરવા. અરે છોકરાઓ, તમે શિવા કાકાને જરા ચેન તો પડવા દો. શિવાભાઈ, આ ધના પટેલના છોકરા તમારા ભારે હેવાયા હો. એ હોય ને ચંપાબેન, મારા ધણીના સંતાનો છે. આ મારી દીકરી અને આ મારો દીકરો. ચાલો ચાલો ચાલો. આ ધના પટેલ તમારી સામે દાંતિયા કાઢે છે ને, એ આપણને ગમ્યું નહીં. હા બાપુ. અરે વાડીલાલ, એ પટલાની પાછલી કાઢી અને હાથમાં ના મૂકો તો મારું નામ તકસિંહ. આ તો રૂપનો કટકો ને વીજળીનો છટકો છે. ચોમાસું બેઠું ને બાપુ. હા, ચોમાસું કોને ઘેર બેઠું? શિવલાને ઘેર. એટલે પટેલ નું માણસ? હવે બરાબર ઓળખ્યો. અરે આ તો શિવલાની બેન રૂડી. કેમ છો વાડી કાકા? મજા મજા. જા હા, રૂડકી રૂડકી. અરે લાડકી લાગે છે તમારી. રૂડકી લાડકી? અરે એમાં શું, આજે આ શિવલારે રાત પાડી છે, તમ તમારે કરો લાડ પેટ ભરીને. હે વાડીલાલ, બેટા રૂડકી કોણ છે? એ તો હું વાડી કાકો. આવ ને કાકા.
પટેલ, આજે તારા ખાનદાન નું થનોતપનોત નીકળી જશે. હું તારું નામું નિશાન મિટાવી દઈશ. સામે થયો તો ને એઠે ઉતર, તારી આ હિંમત બેટા. આ ગામ છોડી જવામાં સાર છે. બેના, આ દોરી તું મને કેમ બાંધે છે? આ દોરી નથી પહેલા, આ તો રાખડી છે. રાખડી એ તારું રક્ષણ કરશે, તો તું મને દરરોજ બાંધી. દૂધ જેવી દોડી ગાય, ચમકુ બેન ને દૂધ પાય. ચાલો પેલા વાછરડાને લઈ આવું. શાબાશ શાબાશ, અરે જોર થી ખેંચ. નથી કહેતા તું માસી, જોર થી ખેંચ. નથી કહેતા તું ખેંચ. નથી કહેતા તું માસી, નહીં ખેંચ ખેંચ. માસી નથી કહેતા તું, નથી કહેતા તું. અરે વાડી,
हाय हाय, अरे तू क्या जाए। આટલા દાણા નાખ્યા તો તાજુ નમે કામી ચમકુ કાકા, દાણા હેઠેના પાણા કાઢી લો એટલે આપોઆપ નમી જાય. હે ચમકુ, તે વજન માથે પગ મૂક્યો છે. આ પગનું વજન તમારા માથે મૂકું ને એ પેલા દાણા હેઠેના પાણા કાઢી લો. હાલો ડાઈ થમા ડાઈ, દાણામાં ક્યાં પાણા છે? જુઓ પાણા છે છે, તાજવામાં રહી ગયા છે. કેવો જમાનો આવ્યો છે નહીં? પેલા દાણામાં કાંકરા નીકળતા હતા, હવે પાણા નીકળે છે. લઈ જા, લઈ જા, લે તારા ખાતામાં લખી લઈશ જા. ટોપી વાડી કાકા, આ પાણા ખૂટી જાય ને તો તમે મંદિર માંથી મહાદેવજીને પણ આ ત્રાજવામાં મૂકો, ઈ માના છો? અરે ભૂંડું કરશો તો ભૂંડું થાય. અરે કોણ ભૂંડું કરશે? અરે મારી ભલાઈ જોઈને તો ગામે મને મહાજન માં લીધો છે. અરે હરરામ નું ખાઈ ખાઈ ને હરિભજન કરો છો ને એટલે ભગવાને તમને આ નમાલો દીકરો દીધો છે. જુઓ તો કઈ તું તારે આરામથી ખા. અરે મૂંગી રે મૂંગી, હા જો મારા ભોપલા નું નામ ન લઈશ, અરે એના લગ્ન કરીશ ને ત્યારે ગામ આખું જોતું રહી જશે. હા આના લગન કોની હારે સંભળી ના ઝાડ હારે. અરે મારા ભોપા હાટું તો એક કરતા એક ચડિયાતી છોકરી ના માગા આવશે, જોજે ને. આવશે, એક છોકરી મારા ધ્યાન માં છે. મારા ભોપા હાટું? હા તું રૂપાળી છે અને વળી મરે છે તમારા ભોપા ઉપર. પણ છે કોણ? હું વળી બીજી કોણ? કા નહી તું વળી પાછી વાયડી થઈ ખારો ગોળ ચોંટાડે? ઈ તો બધું ઠીક છે,
પણ બીજી વાર જો તમે દાણામાં પાણો નાખ્યા છે ને તો આ તમારા શાળા ને ફગાડી જઈશ. હું તૈયાર છું. મૂંગાવે મૂંગાવે તૈયાર છું. ચાલો ત્યારે આવજો. ક્યાં જાસ પણ જ્યાંથી જન્મ્યા ત્યાંથી ખારસિંહ ખાતા આવ્યા છે. હું છું એનો સેવક જીડકો. જે કોઈ ભાઈ પછાડશે એને એક રૂપિયાના 100 રૂપિયા આપવામાં આવશે. કોઈ નથી ભાઈ. ખારાસિંહ મને નીચે ઉતારો હોય તો કોઈ લાગતું નથી. અલ્યા ભોપલા, તું મારી વાળ વાય કેમ આવ્યો? પહેરવું છે. તારી હારે મારી હારે પહેરવું છે. ભોપા રાજા, એક કામ કરને, જો ને હું તારી હારે પહેરું, પણ આ પહેલવાન છે ને એને હરાવી દે. સાબાસ પહેલવાન. એમાં કઈ છે મોટી વાત? આજે ખાધો છે મેં ભાત, એને મારું જઈને લાજ માર, પછી પહેરું તારી રાત. જરૂર પહેરજે. રાજો જા. અલે જાને જંકુ જાઓ. જાને જાઓ. તું છે તો આ તલે. પહેલવાન ભાઈ હારી જાય એટલે જંકુ સાથે મારા લગ્ન થાય. એ મારા બાપ હારી જા. સાબાસ પહેલવાન, તે તો આ ગામ નું નાક કાપી નાખ્યું. સાહેબ, મારે તો હજી હજામત કરાવવાની છે. ભાઈ એ ભાઈ જવા દે ને, લાગે છે. એ ભાઈ કહું છું ને, લાગે છે. અરે પહેલવાન, હું તને સમજાવું છું, તને શું આપણે જાય છે? ઉભો રહે સાંડિયા, હમણાં જ તારી ખારીથી બહાર કાઢું છું. અરે તો Yeah.
નહીં આપે તારી તો બોલ આપે છે કે આપો આપું છું માવડી આ માવડી આપું છું લાય બહુ સારું કર્યું જમકો જમકો કોણ જમકો કોની વાત કરે છે તું અરે શું વાત કરું બાપુ એની એક આંગળી ને ટેરવે વીજળી લટકે છે અને એવી એ જયારે કડાળ કોરેલું કાપડું પહેરીને ગામની વચ્ચે લટાક મટક હિલોડા લે છે તઈ અને એ ઘનમી આ રૂપરૂપ ના અંબાલ સમી અરે ઝાડુ નીચે રાખવે ચૂકલી આ રૂપરૂપ ના અંબાલ સમી મારા પડખામાં બેઠી છે એના તું વખાણ નથી કરતો અને ઓની ઝમકુની ના કરે છે હે શરમ નથી આવતી શું વાત ના લાયક સમજાત હે અરે બાપુ ચૂગલી ની તો શી વાત કરવી સાત આકાશ ને પાંચ પાતાળ ની વચમાં પૃથ્વી અને પૃથ્વી ની માલિકા દોડે દિયે મેઘલી રાત જેવી એ ચૂગલી એની તો વાત થાય વાહ ઘણી વાહ શાબાસ અને ઓલી ઝમકુની શી વાત કરતો હતો તું અરે એની વાત મેલો બાપુ પાંચ પર્વત ને પચા માણ ને ભાંગીને ભગવાને એ ઝમકુડી ને ઘડી છે તમે એવા મુછાળા બાયડા ને મેલો તો ઈવડી લાગો ભરતી જ નથી ને લાગો નથી ભરતી હું એટલે કોણ તમારી તો શી વાત થાય બાપુ પૃથ્વી પાતાળ ને પવન માં એ નો મારે મોટા સાત સાત ગામના ધણી નો બેટડો રાજરતન બેટા બાપુ હા એમ બોલો બેટા બાપુ ના બાવડા ના બળલી તમને હજી ખબર નથી ઘડવી અમને તો છે બાપુ ઝમકુડી ને નથી હવે એને નથી તો એને જાણ થઈ જાય છે અરે મેં તો કેટલું સમજાવ્યા પણ માનતા નથી લાગે છે મારા બળદિયા તારા ખેતર પર મોહી પડ્યા છે એ છે કે ચરશું તો જમકુ ના ખેતર માં એ તો ભૂખે મરશું એમાં હું શું કરું હા એ ગુણ ના ધણી ને તો હું પછી જોઈશ પહેલા હું તારી જોયું એક મોરી માં દંડો વીંધી નાખ્યો મેં અરે બાપુ તમે જયારે જયારે જોયા વિના નિશાન તાકો છો ત્યારે આ બાદ વીંધી નાખો છો અરે બાપા બાપા અને આ દંડો તારા બાપ નો હતો કે તોડી નાખ્યો બંદૂક બંદૂક રમે છે કે શું બાપુ આ જ જમકુડી છે હે જમકુ કઈ જમકુ હું તારા મનમાં શું સમજે છે અલ્યા મારા મનમાં હું ગમે તે સમજુ મને પૂછનારો તું કોણ લે હું કોણ હું બાપુ બાપુ કહેવા બેટા બાપુ ને નામે રાજરતન ઓહો રાજરતન ઓ રાજરતન હરિષિત ગુડાણા છો નાગો લેવા અલે નાગો લેવા અલે અલે ભાઈ લા તને ખબર નથી કે હું નાગો કાગો કઈ ભણતી નથી એ છોડી તું મારા જાણા નહીં પાડ નહીં તો હું તને બંદૂક ની નલકી ફૂંકી નાખીશ એ પકડ હું જોઉં છું તું કેમ નથી મળતી તારા માપે મરવો પડશે શું બોલ્યો મારા બાપ નું નામ લીધું હા 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 તારા માપે પણ મળવો પડશે સારી છાત પણ મળવો પડશે કધેડી ના ઘોડી ઉપરથી નીચે ઉતાર જોશ ચડે એવું બોલ
કેસરિયલ કડિયલ ખાપણ કડિયલ તેજુ ગડિયે ચીજ લડે બખર પચ કડિયલ થાપા ગડિયલ રત કઈક લડે લેતા લડ કડિયલ કઈક વડિયે વડિયા દાદા ઘરવા ઉભા હે ચુપ ઘરવા હે ગધેડા આ તારો ભાઈ થાય હો પુગાડી દેજે અને એક ગધેડા ના ભાઈ તારા બાપ ને કહી દેજે ક્યાં ત્યાં ગામ માં અમે તો શું કોઈ પણ લાગુ નહીં આપે અને જો અમે લાગુ નહીં આપીએ ને એની ઉજવણી પૂનમ ની રાતે કરીશું તું આવજે ને તારા બાપ ને હવલાવજે વાડીલાલ આ રહ્યો ઊંટ ચાલો 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 ફસાણો ફસાણો બાપુ ફસાણો કોલસો ખૂટી ગયો લાગે છે ઓકામાં બાપુ ઉપર તો જુઓ બેટા બાપુ બાપા બાપુ અરે બેટા બાપુ આમ આવડે ગધેડે સવળા કા બેઠા કાકા હું બેઠો નથી બેસાડવામાં આવ્યો છું કોની મચ્છે ઓલી જમકુની ની હા હું લાંગો લેવા ગયો તો અને લાંગ માં ફસાઈ ગયો ઉપરથી કહે છે અમે ઉત્સવ કરીશું ને નાચીશું મેં તો સાંભળ્યું છે કે તું હંમેશા ભલાનો પડખે ઉભો રહે છે તો પછી મેં તેવા કેવા પાપ કર્યા છે કે નાનપણથી આજ સુધી તારી કૃપાથી વંચિત રહી છું અને એ હત્યારો કે જેણે મારા કુળનું સર્વનાશ કર્યું એને તે રકોબા આપ્યા આ તારો અન્યાય છે ભોળા આ તારો અન્યાય છે આ શું બોલે છે બેન ભોળાનાથથી તો વળી શું અન્યાય થઈ ગયો છે આ અન્યાય નથી તો બીજું શું છે એને મને ભાઈ આપીને ઝૂંટવી લીધો છે અને એના હત્યારાને પણ આણે સંતાડી રાખ્યો છે કારણ કે એ પાપી પણ આનો જ ભક્ત છે ને એટલે જ એને ભોળો કહે છે બેન રાવણ જેવા દુષ્કર્મીને પણ એણે જ વરદાન આપ્યું હતું તો પછી આજ સુધી હું શા માટે નિરાશ પાછી ફરી છું બેન એની લીલા તો એ જ જાણે રાજા રાવણને મોતની સામે અભય વચન પણ આજ આપે છે અને રાજા રામના હાથે એનો સંહાર પણ આજ કરાવે છે ભક્તિ તો ધીરજનું કામ છે બેન એની સામે હાથ ફેલાવ્યા છે તો એની પર ભરોસો પણ રાખ જા બેન સૌ સારાવાના થશે બોલ ભૈલા દેલા આ દોરી તું મને કેમ બાંધે છે આ દોરી નથી ભૈલા આ તો રાખડી છે રાખડી એ તારું રક્ષણ કરશે તો તું મને દરરોજ બાંધી ભૈલા હું એવી તે કેવી બેન કે મારી રાખડી તારી રક્ષા ન કરી દેના આજ સુધી તારી આ રાખડી જ મારું રક્ષણ કર્યું છે પણ તારું રક્ષણ કોઈ ન કરી શક્યું ભાઈ બેનનું રક્ષણ કરે
એવી કોઈ ચીજ ભગવાને કેમ નહીં બનાવ્યો હશે? રામ, આમ ઉદાસ કેમ ઉભો છે બેટા? કઈ નઈ કાકા, તમારા આશીર્વાદ હોય તમારે શું દુઃખ હોઈ શકે છે? તમારા જ પ્રતાપે આજે હું આ પતિએ પહોંચ્યો છું. ના બેટા, પ્રતાપ ભોળાનાથનો. મેં પ્રાર્થના કરી હતી કે મારા દીકરાને ઊંચી પદવી અપાવી દે એટલે હું નિરાતે હરદ્વારની યાત્રા કરીશ. ના કાકા, હવે તમારે ક્યાંય નથી જવાનું. હા કેમ કાકા? મારે ખાતર તમે ખૂબ વેઠ્યું છે, હવે તમે આરામ કરો અને સાહેબી ભોગો. અરે દીકરા, ભગવાનના ધામમાં જવું એના જેવી બીજી કઈ સાહેબી હોઈ શકે? અને આમે જાઉં છું કે તારે જ માટે લીલી વાડી માંગવા જાઉં છું ને. ગોપા રાજાની આવી જાનો, જમપુરાની રે તમે માનજો. વરઘોડો માટે સાકો ને હાથમાં બે બે નાગી તલવારું. અરે વાહ ભાઈ વાહ, ગળામાં જો આ કંકોત્રી. કેમ આજે ગળામાં લાડ્યું નહીં? આજે લગન છે, લાડ્યું કરું તો કેવો લાગુ? આ ગધેડા જેવો લગન તારો. પણ એ તો કે પાંચે આંગળીએ પરમેશ્વર પૂજનારી એ ભાગ્યશાળી તારી બહુ છે કોણ? અરે પડું તો તને, એ તો બીજી બધી મારી માં બહેનું. મને? પણ લ્યા, મારા લગન છે ને મને જ ખબર નથી. પણ તને ક્યાંથી ખબર હોય? મેં તને કંકોત્રી જ ક્યાં આડી છે. આ બેવામાં જરા મોડું થઈ ગયું, પણ જમકુ તું ગભરાઈ નહીં, આજે હું જાન લઈને જ આવ્યો છું. પણ ભોપા રાજા, જાન લાવતા પહેલા જાન લેવી પડે કે દેવી પડે? સમજ્યા મારે કામણગારા કંસ? તે મને કામણગારો કંસ? હવે તો તું કે કરો. અરે અરે આને નહીં, જોજો પેલો શંકર્યો છે, શંકર્યો એ આપણી વચ્ચે આવશે, આપણા લગન નહીં થવા દે, એને ખતમ કર્યા પછી જાન લઈ આવશે, પછી તારી વાત કઈ દાદા. આજે જે શંકર્યા નું શંકર્યું કરી નાખું છું. એ ગધેડા ચાલ ઘોડો ચલાવ. શંકર દાદા સંભાળજે, આજે તારા લોહી આવે છે, તારું ગામ ડૂબી જશે. મારી નાખું, તોડી નાખું, ચીરી નાખું, ફાડી નાખું. અરે 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 ભોપા રાજા, અરે આજે તો મારી નાખું કે મરી જાઉં? અરે મરી ગયો. અરે જાણે યાર હું કામ માં છું. અરે પણ તારું કામ ખતમ થાય એના પેલા હું તને ખતમ કરીશ. અરે જાણે યાર મારો હાથ બહુ ભારી છે. અરે પણ જમકુ મારી છે, મારે એની તલવાર ને જીતે એની જમકુ. મારે એની તલવાર ને જીતે એની જમકુ? જમકુ એ જ કહ્યું છે. અત્યારે તો એમ વાત છે, તો ચાલ યાર લડી લઈએ. પણ જો દોસ્ત મને કઈ થાય તો જમકુ નું ધ્યાન રાખજે, એને કોઈ વાતનું ઓછું ના આવે. અરે જેનો હું મરજ છું એને ઓછું શું થવાનું છે? તો ચાલ આવ. કાણી કુબડી ને બહુ બહુ તો પૂટો મળે, ભોપો તો સારો કહેવાય. તને શું મારા જેવા રૂપાળો કરવાનું છે? આવ્યો નહીં મોટો રૂપાળો, આખો થી તમારી આગળ પાછળ પૂછડી પટકાવે છે. જો કહી દઉં છું આજથી આપણી વાત બંધ, અને જો તારે મારે કઈ સંબંધ નહીં. અરે અરે આ તો સાચું સમજી ગઈ. આજે તો જિંદગીમાં પહેલી વાર આટલું મોટું કામ આવ્યું છે. કામમાં બે ટપાલ, એક ચિઠ્ઠી અને એક ટેલિગ્રામ. ઓ ધનજીભાઈ, ઓ ધનજીભાઈ તમારી ચિઠ્ઠી. ઘણું કામ છે બાપા, બહુ કામ છે. સાયકલ મારી સરળ જાય, ટુકડી વગાડતી જાય. હજી તમે આ ગરબર શંકર ને નથી ઓળખતા,
ગંગાપુર ગામમાં ગરબડના નામના ઘા ગવાય છે, ઘા ઘા ભાગે છે. ગઈકાલે જ 8 જણાને પકડાતા. એકલા હતે? અરે એકલા હતે, આ ડાબા હતે. માણસમાં વજન હોવું જોઈએ, વજન. તમારી અડફેટે ચડીને ઉડી જાય એવો માણસ ન ચાલે. કોઈ મેને પોલીસ જ પડજો કા? સરકારી સાયકલ છે ને, પણ અત્યારે હવે હું ડ્યુટી પર જાઉં છું. ચાલ ચાલ થાને. એ ગડબડ શંકર, ગડબડ નહીં. તમે હમણાં જ કહ્યું કે તમે ડ્યુટી પર નથી, પછી પકડો કા. પોલીસ ભાઈ. એ બેન, જ્યાં જવું છે ત્યાં જોતી કેમ નથી? અરે ભાઈ સાહેબ, જ્યાં જુઓ છો ત્યાં જતા કેમ નથી? હું તો વળી સાયકલ શીખું છું. સાયકલ શીખે છે? સાયકલ રસ્તા પર શીખવાની હોય? નહીં તો શું, ઘરમાં શીખવાની હોય? પણ ભાઈલા, હવે તો મને આવી ગઈ છે. આજો આ ચાલી આવજો સાયકલ વાળી. કમાલ છે ઇન્સ્પેક્ટર રામ, મેં હંમેશા તમારી તાલીમમાં રસ લીધો છે, અને આજે આટલી નાની ઉંમરમાં તમે ઇન્સ્પેક્ટરની પદવી સુધી પહોંચ્યા છો એનું મને અભિમાન છે. થેન્ક યુ સર. મને ખાતરી છે કે તમે તમારી નવી જવાબદારી બરોબર સંભાળશો. સર્ટનલી સર. આ ગંગાપુરનું થાણું હવે તમારે સંભાળવાનું છે. આ ગડબડશંકર હવલદાર હવે તમારા હાથ નીચે કામ કરશે. ઓકે? યસ સર. ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ સર. સાહેબ, ગંગાપુરમાં આમ તો બધું ઠીકઠાક છે, પણ આપણે પેલી જમકુતી ચિત્તા રહેવું પડશે. જમકુ? જી સાહેબ. ગરબાશંકર, છોકરી થી ભીઓ છો? છોકરી સાહેબ, તમને ખબર નથી, માથે મૂંડો કરીને ઉપર છાળા થાપે જવાની છે. અરે મારા કામણગરા કુંવર, તને કોઈની નજર ના લાગી જાય, અને ભગવાન તને એવી છોકરી દે ને કે. દીદી, બાપા, દીદી, ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી. હે, કોણ છે? માસીને પૈસા માટે હેરાન કા કરો? હા, તે લેણા નીકળતા હોય તો પૈસા તો માગ્યો જ ને. લેણું ઉભારો, આજે હાથે હાથ તમારા છોકરાને ભગાડી જાઉં છું. ચાલ ભોપલા, જમ્મુ મને ભગાડી જાઓ. અરે ચાલ. જમકુડી મારા ભોપા ને ભગાડી જાય છે. આ નામમાં કાયદો બાયદો છે કે નહીં? અરે શું કરી છે બધું? સાહેબ સાહેબ, તોડે દી આ જમકુડી મારા છોકરાને ભગાડી જાય છે. સાહેબ, છોકરી છોકરાને ભગાડી જાય છે? આખા ગામના છોકરાને ભગાડી જાય એમાંની છે જમકુ? હોય કઈ સાહેબ, હું તો મારી જાતી થી આજ મારી વાય વાય આવતો તો મારી જમકુ આગળ આગળ ને હું પાછળ પાછળ. અરે ચપ સાહેબ, હું તો છે ને સાવ ભોળી છું, પણ આ ગામના છોકરા જ મારી વાય પડી જાય છે. પણ આને રોકો એટલે હું ઘેરે જાઉં. જમકુ તું ઘરે નહીં જઈ શકે. જો જમકુ, નકામી ડાયરી થવાની કોશિશ નહીં કર. એક દિવસમાં ઘણું બધું સાંભળ્યું છે તારા માટે. સાહેબ, હું તો સાવ ડાયરી ડમરી છું, મરતાને મરે નથી કેતી. મારી સાથે ચાલાકી કરવાની કોશિશ કરી છે તો એક દિવસમાં બધી ચાલાકી ઉતારી દઈશ. ચાલ જાય. હા સાહેબ, સલામ. તમે પણ તમારા દીકરાને લઈને જાઓ. ચાલો પણ સાહેબ, ચાલો લઈને જાઓ. તમે પણ બધા ઘરે જાઓ. ચલો જાઓ અહીંથી, જાઓ. હું નતો કેતો સાહેબ, ક્યાં જમકુ? હા હા, તું બહુ બધું કેતો હતો. ચાલ. તમારા છોકરાને જમકોડી ઉપાડી જતી હતી. અરે બાપુ, આજે મારા છોકરાને ઉપાડી જતી હતી, કાલે તમારા છોકરાને ઉપાડી જશે. વાડીલાલ, એટલે કે આખા ગામના છોકરાની આબરૂનો ખતરો છે બાપુ. આ ભાઈ મારા પૈસા ભરતી નથી અને તમને લાગો ચૂકવતી નથી. વાડીલાલ, એને તમારા પૈસા ખેતર સામે લીધા છે ને પાપ કૂતરે ત્યારે ચૂકવવાનો વાદો કર્યો છે. હા બાપુ. વાડીલાલ, ખેતર જ નહીં હોય તો પાપ ક્યાંથી ઉતરશે? પણ બાપુ, ખેતર તો છે. નહીં હોય. અરે આવડું મોટું ખેતર કોણ ભરખી જશે? આગ, આગ એના ખેતરને ભરખી જશે. ના બાપુ, ના તો મારી પાઈ ડૂબી જાય. ના વાડીલાલ,
તમારી પાઈ એ પાઈ એને રાતે પાણીએ ધોઈને ચૂકવવી પડશે, ખેતર બળી જાય પછી ઝમકોડીને લાચારીની આગમાં બાળવાનું કામ મારું છે. આખા ગામમાં એવો દાખલો બેસી જશે કે સૌ લાગો ભરતા થઈ જશે. તો બાપુ પાંચે આંગળા ઘીમાં, પણ આ બધું થશે ક્યારે? મહાશિવરાત્રિની રાતે. ઉત્તમ, ઝમકુડી શિવરાત્રિની રાતે અચૂક મંદિરમાં જાય છે. જય શિવ શંકર. સંસારી મારી નું ખાતે
કેમ વાડીલાલ, કેવી રહી મહાશિવરાત્રી? અરે વાહ વાહ બાપુ વાહ. અરે બિચારી જમકુડી તો સાવ લાચાર થઈ ગયો. હવે આ વાયદાનો દિવસ પૂરો થાય એટલે મહાજનને લઈ જઈને એને ગામની બહાર નો તગેડી મૂકું તો કહેજો મને. ના ના વાડીલાલ ના, એ રૂપનો કટકો ને વીજળીનો છટકો તો આપણા જ ગામમાં શોભે. પણ બાપુ હજી ચોમાસું ક્યાં બેઠું છે? વાડીલાલ આ તો કવેળાની વીજળી છે. કવેળાની વીજળી તો વિફરેલી વાંગણ જેવી હોય બાપુ, એની યારે બથમ બથા કરવી ન પોહાય. એને પકડવી હોય ને તો ઝાડ બિછાવવી પડે, અને ઈ કામ મારું બાપુ. વાડીલાલ ના ના ના, તમ તમારે શું સુખની સૈયામાં હે, હમ મારા બાપો કરું. તું ચિંતા ન કર માસી, સૌ સારું થઈ જશે. અરે બેટા જમકો. બાબા આપણે શું જમકુના ઘરે આવ્યા છીએ? તું મુવા એને પાંચ. શું છે બેટા? કાલે તો કાળો કેર વર્તી ગયો, સાંભળીને મને તો બહુ દુઃખ થયું. મારી તો આંતરડી કકડી ઉઠી. તમારી આંતરડી મારા ખેતર બળવાથી નહીં પણ તમારા પૈસા ડૂબી જવાના ડરથી કકડી ઉઠી હશે. અરે ભલે ભાઈ, સિંદડી બળે પણ વળ ન જાય કા? અરે મને તો કઈ શેતાન સમજાશ. ના ના, તું તારે છે ને કઈ જોતું કારવતું હોય ને તો બે ફિકર મંગાવી લેજો. અને હા જમકો, ઓલો શંકરિયો આંબલીવાળા ખેતરે તારી વાત જુએ છે, એને કઈ કામ લાગે છે, જરા જઈ આવજો. પણ બાપા મારી જમકુ ને શંકર શા માટે બોલાવે છે? હવે હાલ ના તમારે.
પસાર થતા ડર ના લાગતો હોય તો ખુશી થી ચાલી જાય. ડર અને તારો ભસતા કૂતરા કરડે ને સમજો, તું છેડાય છે તો મારા દિલમાં છેડછાડ થઈ જાય છે. તકત સિંહ, નાગણ ની છેડતી સારી નહીં. વા ઝમકુ વા, તારા જોવન તો હજાર રૂપ છે. બેન બાયુ ના જોવન જોવામાં જિંદગી ગઈ છે તો હવે હજાર હાથ વાળી નું રૂપ પણ જોઈ લે. જન્મ્યો ત્યાંથી જ મા બેન ની લાજ લૂંટવાનો ધંધો કર્યો છે. તારી મા ના પેટમાં નવ મહિના એ સખણો રહ્યો તો કે બૂમ હમળાય તો આવવું નહીં એમ બાપુ એ કહેલું, પણ બાપુ ની બૂમ હમળાય તો આવવું કે નહીં એ તો કહ્યું જ નથી. ભાઈલાલ, ચમકડી જો પોલીસમાં ફરિયાદ નોંધાવશે ને તો હું તો મરીશ, પણ સાથે તું પણ જઈશ. બાપુ, એ ઝમકુડી ફરિયાદ નોંધાવે એમાંની નથી, સમજા ને? અને તોય તમારા મનને ધરપત થાય એટલા હતું, એ ફરિયાદ નોંધાવે એ પહેલા આપણે ફરિયાદ નોંધાવી દઈએ બાપુ. એટલે બાપુ, સાપ મરે અને લાકડી ન ભાંગે એવો એક ઉપાય છે. શું? આ ઘરેણા કેટલા સારા લાગે છે, શોભી ઉઠે છે. આ વીટી, આ કાનની બુટ્ટી ઉતારો બાપુ, ઉતારો. ઉતારું? હા, શા માટે? મારી પાસે તારા ઘરની ઝડપી લેવાનો વોરંટ છે, એટલે જે કાંઈ બોલે તે વિચારીને બોલજો, સમજી? ઝડપી? શેની ઝડપી? તારી સામે જમીનદારને ઘેર ઘૂસી જઈ એના દાગીના ચોરી જવાની ફરિયાદ નોંધાઈ છે. ચોરી?
ઘરમાં ઘૂસી? અરે કોણ કે છે સાહેબ? હા હા સાહેબ, ઘરમાં ઘૂસીને આણે ચોરી કરી હતી. મેં કરી હતી? હા હા તે કરી હતી. શું બકે છે? અરે આખા ગામ પાસે લાગો માગી માગીને તો ઘર ચડાવે છે. આવા ભિકારીને ઘેર ગામ પાસે લાગો માગી માગીને તો ઘર ચડાવે છે. આવા ભિકારીને ઘેર હું ચોરી કરવા જાઉં? હું તો આના મોડા પર થૂકું પણ નહીં. જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ. અરે સાહેબ, ઘર તો ખુલ્લું જ પડ્યું છે ને, ઝડપી લઈ લો. જોઈ લો, તમે જ જોઈ લો. ચોરી કરી અમે આ લોકોને ત્યાં. જાઓ જાઓ જોઈ લો. ગામની બેન દીકરોની ઇજ્જત લૂંટના રહેવાને ઘેર હું ચોરી કરવા ગઈ હતી. આવી રીતે ચોરી કરીને જીવ્યા હોત તો અમારી પણ મેલા થોત. યાદ રાખજે તકસી, જડતી પછી કઈ મળ્યું નથી ને તો હું તારી જડતી લઈ નાખીશ. એ જમકો, તે જો કાયદાને હાથમાં લેવાની કોશિશ કરી છે ને તો મારપીટનો આરોપ લગાવવામાં આવશે. અરે સાહેબ, તમારા કાયદાને પણ અમારા જેવા ગરીબ જ મળે છે. પકડવો જોઈએ તો પકડો ને, લાગો ખાતા જમીનદારને. અમારું ઘરેનું અમારી ઇજ્જત છે સાહેબ, અમારે બીજાના ઘરેનું શું કરવા છે? આ મળ્યું છે. આલ્યો સાહેબ, આ રહ્યા ઘરેના. જો લોકો છે આમાં, ચોરી કરી લીધી, દાગીના ચોરાઈ ગયા, પોલીસ ભાઈ ને લઈ આવ્યા. આવા હલકટ માણસ ની વાત સાંભળીને તમે પણ આવી જાઓ છો સાહેબ. આ જોઈ લો, આમાં કઈ તમારું છે? હા જો જો, આખી ફાડી ફાડીને જોજે આંધળા. આ વીટી, આ હાર ને આ કાનની બુટ્ટી આ ઘરેણા મારા છે. તારે કઈ કેવું છે જમકો? બોલ, હવે કેમ તું બોલતી બંધ થઈ ગઈ? મારે શું કહેવાનું હોય સાહેબ? આ ઘરેણા કોના છે, ક્યાંથી આવ્યા, મને શું ખબર? ઠીક છે, તો ચાલ તાણે. હું તાણે શું કરવા? મેં ચોરી નથી કરી સાહેબ. એ નક્કી કરવાનું કામ તારું નથી જમકો, આ પુરાવો પણ તારી વિરુદ્ધ છે. પણ સાહેબ, આવા ખોટા પુરાવા પણ તમે મને. સાહેબ સાચું કહું છું, આ હલકટ માણસે મને ફસાવા કોઈ કાવતરું કર્યું હશે. સાહેબ નથી આ પણ મળી છે. એ આને હાથે લગાડતો. હા જો સાહેબ, ઘરેણા સાથે આ લોકટ પણ એને ચોર્યું છે. આ લોકેટ પણ મારું છે. આ લોકેટ તારું છે? હા મારું છે. વિચાર કરીને બોલજે. આ લોકેટ તારું છે? હા હા મારું છે. આ લોકેટ તારું છે? હા હા મારું છે, ને મારું ખાનદાની લોકેટ છે. આજો સાહેબ, એનું લોકેટ. સરસ ભીત ઉપર કાળા લીટા કરીને રોજ તું ભીત ભરી મૂકાશ મારી પ્રાણ પ્યારી ની યાદમાં. એટલે કોણ પ્રાણશંકર અને કેવી યાદ? પ્રાણશંકર નહી બાપા, પ્રાણ પ્યારી અને કઈ જેવી તેવી યાદ. એની યાદમાં હું દિવસે આ લીટા તાણું છું અને રાત્રે આ અંગૂઠો ચૂસું છું. હવે તો છઠ્ઠો મહિનો પૂરો થવા આવ્યો. હે કોને? મારી પ્યારી ને, મારી દુલારી ને. હે, ત્યાં દુલારી ને મહિના રાખ્યા? અરે 5 મહિનાને 28 દા બાપુ. રામખોર, અહીંયા તારા લગ્ન કરવા માટે હું આકાશ પાતાળ 1 કરું છું અને તું દુલારીને મહિના રાખતો પરત. સંભાળીને બોલો બાપા, મારાથી એવું ન થાય. પ્યારી અને દુલારી એટલે કે જમકુ બાપા, એને જેલમાં ગયે 6 મહિના પૂરા થવા આવ્યા છે ને હવે બેટામાં બાર. એલા એલા, જમકુને છૂટવા ને 2 દી બાકી રહ્યા. પહેલી એલા એલા, આ ગગા વૈદની દવા લઈને માંડા આ જુલાબ મટાડ્યો તો હવે પાછું પેટ બોલવા માંડ્યું છે. લોટો 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 લોટો. ચંકુડી, શું થયું? શું થયું? શું થયું? બાપુ ને ભૂંડું સપનું એવું લાગે છે. લક્ષ્મી અમને પડખ્યા જોતા છે. એ ગોળકી ના જોતો નથી. કયા બાપા બાપુ ઉઠી ગયા. ગરમ પાણી એમના માટે લઈ આવ. જા બહાદુર, જમકુડી જેલ માંથી કાલે છૂટે છે ને?
કમાલ છે, તું તો હાલવા માંડી હતી. મને એમ કે મને ચોરને લેવા કોણ આવવાનું હતું? હા, ચોર તો ખરી જ ને, પણ આ દુનિયા પણ ગજબ છે. જે ચોરી તે નથી કરી એની સજા તને થઈ, અને જે ચોરી કરી છે એનું કોઈ નામ નથી લેતું. મેં શું ચોરી કરી? એ અજાણી થામાં મારા ધબકારા નહીં. પેલા અહીંયા વાગતા હતા, હવે ત્યાં વાગે છે. ત્યાં શંકર, શંકુ તને જેલમાં એટલી જ ખબર પડી કે હવે માસી નથી રહ્યા, પણ તને એની છેલ્લી ઈચ્છાની ખબર છે? એમની છેલ્લી ઈચ્છા એજ, એજ કે તું પરણીને થાળે પડી જા. મૂંગી કેમ થઈ ગઈ? કઈ નહીં, મને નહીં કહે. શંકર, શંકર તું મને કેમ લેવા આવ્યો? અરે કેવો સવાલ કરે છે જમકુડી, તને એમ કેવો તને ભૂલી ગયો છું. ના, તને લેવા નહીં આવું. ના, મને ખાતરી હતી કે તું મને લેવા આવીશ, પણ ઈચ્છા એવી હતી કે ના આવે તો સારું. એટલે હું તારો સાથ છોડી દઉં? હા શંકર, જે જમકુ જેલમાં ગઈ હતી તે જુદી હતી, અને આજે જે તારી સામે ઉભી છે એ જુદી છે. તું ભલે બદલાઈ ગઈ જમકુ, પણ હું તો એનો એજ છું ને. તું સમજતો કેમ નથી શંકર, મારા હાથ લોહી માટે તરસે છે, અને જે હાથ લોહીથી રંગાયેલા હોય એના ઉપર મહેંદીનો રંગ નથી ચડતો. શંકર, ચમકુ મેં પણ સોગંદ ખાધા છે કે જ્યાં સુધી મારી ચમકુના હાથમાં જમીનદારના લોહીનું મહેંદી નહીં લાગે ત્યાં સુધી હું પણ માથા પર સરણ નહીં બાંધું. શું થયું છે તને? એક ખૂની સાથે લગ્ન કરીશ? ખૂની સાથે નહીં, પાપનો નાશ કરનારી દેવી સાથે. દુઃખ દુઃખ ના આટલો વરસાદ વરસ્યો એ ઓછો છે કે હવે આંખમાંથી વરસાદ વરસાવે છે? જે હશે એનો ઘર પાસે છે કે નહીં, છે કે નહીં? જમીનદાર ચાલ. જો હજી આપણા લગ્ન તો થયા નથી જમકુ, ને સામયુ કરવા આવી ગયા છે સગા વાળા. તો આપણે તેમને સ્વાગત કરી નાખીએ તો હેન્ડ ત્યારે ચાલ. શોધવાનું કામ તમારું છે સાહેબ. સીધો જવાબ નથી આપતો. શું જવાબ આપું? મારો કોઈ કાકો મામો હતો કે ચીંધીને બતાવો કે મારો કાકો છે કે મામો છે. અરે કઈશ તો તને જ ફાયદો થશે. કહેવાની વાત કરું છું સાહેબ, મેં તો પોકારી પોકારીને કહ્યું હતું કે મેં ચોરી નથી કરી, હું નિર્દોષ છું. થઈ ગયો ને મને ફાયદો, 6 મહિના જેલમાં કેટલી મજા કરી. હે જવા દો સાહેબ, મારી ચિંતા હું પોતે જ કરી લઈશ. ચાલ શંકર, સાચાની દુનિયા જ નથી. તદ્દન જિદ્દી છોકરી છે. ભોળાનાથ, કઠોર તપશ્ચર્યા પછી મારા પર દયા દ્રષ્ટિ દાખવી તે મારો હત્યારો મને સોંપ્યો છે. ભોળાનાથ, તેને રખોપા દીધા છે તો એનું મોત મારે જ હાથે થાય એવા આશીર્વાદ પણ તારે જ મને આપવા પડશે.
જ તારી સામે પાણી મૂકું છું કે મારા માવતરના હત્યારાને મોતને ઘાટ નહીં ઉતારું ત્યાં સુધી હું જમતી નહીં. તારો બાપ ક્યાં છે? બોલ, તારો બાપ ક્યાં છે? હવા ફેર કરવા ગયા છે. એ નીચના પેટના જમીનદારને કહી દેજે કે મરદ થઈને સામી છાતી ન ઉભો હોય. અરે બાપુ, તમારું નામ દીધું ને દોડતી હાલી આવી. બાપુ 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 બાપુ, ગજબ થઈ ગયો. શું થયું? છોતરા ઉડાડી દીધા બાપુ, છોતરા ઉડાડી દીધા. અરે બાપુ, એક હાથમાં કુવાડી અને બીજા હાથમાં બેટા બાપુ ની બોચી અને મોઢામાંથી કઈ ગાલું કાઢે, કઈ ગાલું કાઢે. કોણ? જમકુડી? હા, જમકુડી. આપણા માણસો શું કરતા? ખોડાઈ ગયા બાપુ, ભોયમાં ખોડાઈ ગયા હતા. ફાટી ગઈ આંખો, ફાટી ગઈ. એને આ બંગડી મોકલી છે. બંગડી તમારા પહેરવા માટે. હું તો એનો સંદેશો આપું છું બાપુ. બાપુ, આપણે તો ઉલામાંથી ચૂલામાં પડ્યા, ચોરીનો હાલ ચડાવવા ગયા અને આ લોકેટ જડ્યું. આ વાઘણ આપણી વેરણ થઈ ગઈ. બાપુ, મારું માનો, આપણે પોલીસમાં જઈને ફરિયાદ કરીએ. બેવકૂફ, ઇન્સ્પેક્ટરને જઈને હું એમ કહું કે એક ભાઈ માણસ મારે ઘેરાવીને મને ધમકી આપી ગઈ. પણ બાપુ, પોલીસમાં ગયા વગર આપણો છૂટકો ક્યાં છે? પોલીસ જોડે હું વાત કરીશ. નાક પણ ન જાય અને નાણું રહે. ઇન્સ્પેક્ટર સાહેબ, આવી ખતરનાક ભાઈને તમે છોડી કેમ મૂકી? જેલમાં શું ખોટી હતી? વાડીલાલ, જેટલી સજા થઈ હોય એટલો જ વખત જેલમાં રખાય. પણ એને કર્યું છે શું? મારપીટ કરી, ગાળ ગલોચ કરી. કરી નથી પણ કરે એ ખરી. ભાઈ માણસ ની આટલી બધી બીક લાગે છે? ઇન્સ્પેક્ટર સાહેબ, ભાઈ માણસ છે એટલે જ વિચારવું પડે છે. એ મારા ઘરમાં આવે ને મારા પર હાથ ઉપાડે તો શું તમે એમ ધારો છો કે હું એને નહીં મારું? કેમ? અરે હોય કઈ, બાપુનો હાથ એટલે ભલભલાની 32 બહાર. મેં કહ્યું ભાઈ માણસ પર શી રીતે હાથ ઉપાડું? અને સાહેબ, જો હાથ ના ઉપાડું તો શું થાય તમને ખબર છે? એવડે એ જ બાપુને મારી નાખે. હરિલાલ, મને કોણ મારવાનું હતું? આ તો લોકોને બોલવાનું થાય કે તખતસિંહે ભાઈ માણસ પર હાથ ઉપાડ્યો. તો પછી કરવું છે શું? જુઓ સાહેબ, આપણે આબરૂદાર માણસ છે. તમે કામ કરો, મારી હવેલી ઉપર પોલીસનો પહેરો ગોઠવી દો. પછી ટંટા ફસાદ કે મારા વાડીનો સવાલ જ નહીં રહે. કેમ? ઠીક છે. પીઠિયા એ પોલીસ બેસાડે છે. પણ જરાક સીધી ચાલે ચાલે, સમજી? પણ સાહેબ, મારા પગમાં કઈ ખોડ નથી, હું તો બિલકુલ સીધી ચાલુ છું. આ તો શું થયું કે આ પોલીસ ભાઈ ને અહીંયા જોયા ને તો મને એમ થયું કે શું થયું ભાઈ, આ તકતસિંહ ને કોઈ મારી બારી તો નથી નાખ્યો ને? બીજું કઈ નહીં, કાયદો મરી નથી પરવાર્યો કે કોઈ પણ ગમે ત્યારે ગમે તેને મારી નાખે. જો જમકો, હું બધું સમજુ છું ને તું પણ બધું સમજે છે. નકામી મારી અડફેટમાં આવીશ નહીં, છોકરી સમજીને છોડીને તો સમજે. પણ તમે મારું કાનું પકડીને ચાલનારી ભાઈ, કઈ પુરાવો મળે તો તમે તમારે પૂરી દેશો ને અંદર. ચાલો તારે જાઉં છું. આ રાવણ ના અવતાર જેવો તખતસિંહ સમી સાંજે ઘરમાં ભરાઈ જાય તો મારા જેવી ભાઈ માણસે મોડે સુધી ભટકવું સારું નહીં. હા, આવજો સાહેબ. સલામ. જોઈને સાહેબ કેવી બોલીને જતી રહી. મેં તમને નહોતું કહ્યું કે જમકુદી સંભાળજો. એ તો સાહેબ સીધી અંદર ઘૂસી જતી હતી પણ આ બધાએ રોકી રાખી. એકલા હાથે સાહેબ, આ ડાબા હાથે, આ ડાબા હાથે. જોઈ લે સાહેબ, મેં નહોતું કહ્યું. આ જમકુ ચૂપ રહે. આ ગામનું ઇન્સ્પેક્ટર ક્યાં રહે છે? આ ગામનું ઇન્સ્પેક્ટર ક્યાં રહે છે ખબર છે? કોણ છે બેટા તું? શિવા કાકા, તમે મને ના ઓળખી. હું જમકુ, નાનીઓ જમકુ યાદ છે? તમે અમને રમાડતા હતા. ના પટેલ દીકરી? હા ના કાકા, હું
હું આજ્ઞાથી બચી ગઈ હતી. પણ મા બાપુ અને ભૈલોત્રને આજ્ઞા. અરે તારો ભૈલો જીવે છે. શું મારો નાનીઓ જીવે છે? હા બેઠા નાનીઓ. અરે હવે તો બહુ મોટો માણસ થઈ ગયો છે. અરે એ તો એનો ઇન્સ્પેક્ટર છે. મેં જેને ઉછેરીને મોટો કર્યો છે બેઠા, મેં ધના પટેલનું દુઃખ ખાધું છે. મૂકીને એ વારસદારને આપવા જોગું મારી પાસે બીજું કંઈ જ નહોતું. પણ લોહી પાણી એક કરીને મેં એને એવું શિક્ષણ આપ્યું છે કે તમારા કુળના સંસ્કાર દીપી ઉઠે. આજે પાંચ માસમાં પૂછાય છે, ઇજ્જતદાર છે. ને હવે તો તું એને મળી ગઈ, એની બેન એને મળી ગઈ. હવે તો સુખડી આવતી થઈ ગઈ છે બેટા. ના કાકા, સુખની આવતી હજી થઈ નથી. એ તો તખતસિંહનું મોત મારે હાથે થશે ત્યારે જ થશે. પણ કાકા, એ પહેલા કે પછી એ રામને ખબર ના પડવી જોઈએ કે હું એની બેન છું. અરે પણ શા માટે દીકરી? કાકા, જો રામને ખબર પડે કે એના માવતરનો ખૂની હજી જીવે છે અને ક્યાંક આવેશમાં આવીને એ ખૂને ચડે તો એની કેળવણીને લાંછન લાગે કાકા. ના ના બેટા, હવે ઇન્સ્પેક્ટર છે, કાયદાથી ચાલશે. કાયદો શું કરશે તમારો કાયદો? તખતસિંહને જેલના સળિયા પાછળ ધકેલી દેશે? ના કાકા ના, એનાથી મને સંતોષ નહીં થાય. હું પણ એને એ જ રીતે રિભાવીને મારવા માંગુ છું જે રીતે એને મારા માવતરને રિભાવી રિભાવીને મારે છે. પણ બેટા, આ વાતને લીધે તમારા ભાઈ બહેનના સંબંધો છૂટવાનું શું કારણ? એ જ જ માટે કાકા કે કાલે કોઈ રામ તરફ આંગળી નાખે છે. ઇન્સ્પેક્ટર રામ એ ખૂનીનો ભાઈ છે. પણ બેટા, કાકા તમને મારા સમજે જો એને કહું છે તો કેવી રીતે સમજાવ? કાકા હું પાલી છું કે બધા મને જ પૂછો છો? અરે કાકા, કાકા ક્યારે આવે તમે? શું કીધું બેટા? બસ હાલ્યો જાઉં છું. અચ્છા, ઘરગથ્થુ તકલીફ તો નહીં તને? ના રે ના, હમણાં પેલી દીકરી ગઈ ને, એને મને તારું ઘર બતાવ્યું. કોણ? જમકુ? બહુ સારી દીકરી છે. અરે ધૂળ ને રહેવા સારી છે કાકા. અરે છોકરી નથી, આપતનો ઢગલો છે, ઢગલો. એવી મસ્તીકો છે કાકા કે ગામના છોકરાઓ પણ એની સામે કોઈ હિસાબમાં નથી. આપથી ગામમાં પગ મૂક્યો છે, આપથી એની જ પારાયણ સમજતો આવ્યો છું. જબરી છે જબરી. લાલ મારા ગાલ કરી ગઈ, મારી જમકુ મને વાલ કરી ગઈ. હવે તો હું ઘોડા પર ચડી જઈશ. અરે અરે, હું તો ઘોડા પર, અરે તો ભેજ છે. અરે જમકુ, એ જમકુ. શું કરે છે લાલ? ભાઈ બેન નું હેત. શું શું? શંકર, ભાઈ બેન નું હેત કેવું હોય છે? મેં રંગ બદલે છે કે શું? અરે ભાઈ બેન ના હેત થી તો જીવન માં રંગ પાકો ચડે છે. સમજો? સમજો, સમજી ગયો. પણ મારા મનમાં એવી કોઈ લાગણી નથી. જો આપણે તો ઘર ઘર રમતા હતા, ભાઈ બેન નહોતા રમતા. તો તું મારી બહુ ને હું તારો ભાઈ, એ કબૂલ હોય તો બેસ, નહીં તો હાલ જતા. અલે હું કે તારી વાત કરું છે? કે તો તું અહીં બેહીને હું વિચારતો હતો. હું એ વિચારતો હતો કે આ ઇન્સ્પેક્ટર ના બચ્ચાને રસ્તામાંથી નહીં હટાવીએ ત્યાં સુધી જમીનદાર હાથમાં નહીં આવે. શું બકે છે શંકર? તને શું થયું? ના જો ને શંકર, હું તો કહેતી હતી કે એ તો બિચારો સરકારી માણસ છે, સરકારી નોકર છે. નોકર છે, એને એના કાયદાથી ચાલવા દે, આપણે આપણા કાયદાથી ચાલીએ. હે ઓહો, આ ભૂપો ક્યાં મરી ગયો કોણ જાણે? એક તો આ જમ જેવી જમકુડી માથા ઉપર નાચે છે. બાપા, જમકુ માથા ઉપર નથી નાચતી, પણ મારા ગાલ ઉપર નાચે છે. હવે ગાલાવેલો થામા, ગાલાવેલો. તો આ જમ જેવી જમકુડી માથા ઉપર નાચે છે. બાપા, જમકુ માથા ઉપર નથી નાચતી, પણ મારા ગાલ ઉપર નાચે છે. હવે ગાલાવેલો થામા, ગાલાવેલો. ઓલી તારી માં આવે પહેલા બધું સગે વગે કરવામાં મદદ કર. કોણ? હા મારી માં જમકુ.
અરે બાપા, એ તો મારા બચ્ચાઓની માતા છે, મારા ચકુયાઓની. હવે ત્યાં ત્યાં હવે બધું મૂકવા માંગ ને જલ્દી. હા હા, ઓલી ભાઈ નો કઈ ભરોસો નહીં. હા નારિયેળ. અરે નારિયેળ તો આ ઓલી જમકુડી માટે રાખ્યું છે કે એનાથી એમ કેમ બચ્યો તો વધે વધે. જમકુડી જમકુ કા છો, કેમ છો દીકરા? મારે જમકુ ગોધાને પકડી લાવો. અરે ચોર ચોર, એ આવશે હમણાં હમણાં જ આવશે. મારી નાખ્યો તું મારો છો મારો. અરે મારો મારો કાન પણ પાછો. અરે કહું છું, અરે પાણી છે અત્યારે તો પાણી છે ફાંગાના પેટના. પણ બીજી વાર આવડા ધંધા કર્યા છે ને તો એક હપ્તો વાંકી છે, બીજી પણ બાડી કરી દઈશ. સમજો ને બાપા રાજા, આ પોઠિયાનો પર હાથ ખા. એ પોઠિયા વાડી કાકા ને માથે નાળિયેર ફોડ્યા તો આપણે માથે તો પથરા ફોડશે પથરા. જલ્દી આવજે, દાજો બંધ થઈ નાખજે. બરાબર બંધ કરજે, બરાબર બંધ કરજે. બરાબર બંધ થઈ ગયો. ધોબણ આટલા જોરથી તો કપડા નહીં ધોકાવતી હોય. નાળિયેર ફોડીને ઢીમણું કર્યું. સાચું છે સાહેબ. અરે સાહેબ, જોયા નથી કે માર્યા નથી? સાહેબ જુઓ, જમકુ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો પુરાવો નોંધાવો પડશે. અરે પુરાવા શું સાહેબ, તમે કોઈ બધું જ નોંધાવીએ પણ એ મારકડીને તમે જેલમાં નાખો. ગર્ભશંકર. જી સાહેબ. જાઓ જમકુને બોલાવી લાવો. વાડીલાલના માથા પર નારિયેલ ફોડ્યું ને આ લોકોને માર માર્યો. શું વાત કરો છો સાહેબ, મેં કઈ નથી કર્યું. આ તો એમણે પોતે કહ્યું કે મારે માથે શ્રીફળ ફોડ, તો મેં ફોડ્યું. તમે બધા લીધી હતી ને પેલી કઉ કાનમાં. હું તો અંદર જઈશ પણ બહાર નીકળીશ ને તો તમારે માથે છઠ્ઠીના લેખ લખીશ. શું ચાલે છે? જમકુ સાચું જ કે છે સાહેબ, મેં જ મારે માથે નાળિયેર ફોડવાની બાધા લીધી હતી. કેમ છો બેન? ઘેરે જોઈને લગાડીશ ને. ચાલો તમે પુરાવો નોંધાવો. હા લોકો તારાથી ડરીને ફરિયાદ પણ નથી નોંધાતા. ડરીને? હાય હાય, હું ડાકર જેવી લાગુ છું સાહેબ. તને તો કોઈ જાતની શરમ જ નથી આવતી? છોકરી જાતિના આવા ધીંગાણા કરે છે? જ્યાં જુઓ ત્યાં તારા નામની રમાય, જેની સાથે જુઓ એની સાથે ઝઘડા કરે છે. અને સાલા કંબક તો પાછા એવા ડરપોક છે કે ફરિયાદ પણ નથી નોંધાતા. પણ યાદ રાખજે, યાદ રાખજે, અગર જો મારા હાથમાં આવી છે ને તો તારા પર જરાય દયા નહીં કરું, સીધી પકડીને અંદર કરી દઈશ. શું જોયે છે? કઈ નહીં સાહેબ, વિચારતી હતી કે મારું ભેલું હોત નહીં તો સર તમારા જેવું છો સાહેબ. શું તારો નહીં? Oh, my God.
કે છે ભાઈ, તું જા મળવાની કહી, તું જાય થી હુવાનો ભાઈ, આ વંટોડિયાનો ભાઈ ખબર છે, મેં રામને કહ્યું કે મારો ભાઈ હોત ને તો અસલ તમારા જેવો હોત, તો એને શું કહ્યું જાણો છો? મને કહે છે કે હું અને આ વંટોડિયાનો ભાઈ, એને મને વંટોડિયો કહો. કાકા, એને શું ખબર કે ખરેખર જ વંટોડિયાનો ભાઈ છે? આ ભૂલ ભલામણીમાં તું એકલી એકલી ક્યાં કટવાઈ જઈશ બેટા? તું એને કહી દે કે તારો સગો ભાઈ છે, તું એની બહેન છો. ના શિવા કાકા, તમે એને નહીં કહેતા કે મેની મા જાણી બહેન છું. ના, મેં તમને સમજેતા છે. હું ઇન્સ્પેક્ટર રામ ભાઈ. સારું છે કે હજી રામ એ વાત જાણતો નથી અને જાણશે પણ નહીં. હા, કારણ કે જંકુએ શિવાને સોગંદથી બાંધી દીધો છે. હું એને છુટકારો આપીશ. છુટકારો? હંમેશને માટે. બાપુ, કાયદા સામે માથું ચકશો? નહીં તો મારું માથું ફાંસીના ફંદામાં ફસાઈ જશે. વાડીલાલ, પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. આદોર નહી ગમવા બાપુને. તારું નિશાન કોઈ દિવસ ગયું છે? હજી સુધી તો નથી ગયું બાપુ. કાલે પણ ન જવું જોઈએ. કાલનો સૂરજ ઇન્સ્પેક્ટર રામની જિંદગીમાં છેલ્લી વાર ઉગશે. અરે કાકા, ભલભલા ને ઘર બોલાવી દે મની છે. ચાલ તું જાય, તું જાય છે કે નહીં? ચાલો કાકા, તમે જલ્દી ફટાફટ તૈયાર થઈ જાઓ. હા બેટા, પણ જુઓ કાકા, હું તમારા વગર એકલો ઉત્સવમાં જવા નથી. હા ભલે ભલે, ચાલ હું તૈયાર. મારી પાસે રાખડી બંધા. બેલા, આ દોરી તું મને કેમ બાંધે છે? આ દોરી નથી ભાઈલા, આ તો રાખડી છે. રાખડી એ તારું રક્ષણ કરશે. તો તું મને દરરોજ બાંધે. આશીર્વાદ નહીં આપે મારી ઉંમર પણ તને લાગી જાય મારો પિતા. આ ગામમાં કોઈ તારું દુશ્મન છે? નહી તો કેમ છો બેટા? કાકા યાદ છે, નાનપણમાં એક રાખડી મારી રક્ષા કરી હતી, અને 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 આજે પણ
એક રાખડી મારી રક્ષા કરી. હા બેટા, અરે વખતે આગળ થઈ ગયો હતો. આજે હું તને જીવતો નહીં છોડું. આજે નહીં, આજે નહીં, પરમ દિવસે. પરમ દિવસે? કાલે મારો જન્મદિવસ છે ને. એ ગોળકે ના, કાલે હું જન્મ માનો છું એટલે તને આજે છોડી દઉં છું. ઉભો થા, ચાલ ચુમ્વન ના લે, કમ જા, ચલ જા. એ ગઢવી બાપુ, બેટા બાપુ નો જન્મ કરાવો. એ ઘણી ખમ્મા બાપુ ને જન્મ ધરી ને તાજે તાજો ભેકડો તાણી રડ્યો, પતંગડો રડ્યો ને તખતડો. ખાનદાન સાથે તો સહી કરે જયંતિ, બાકીનું કાલે ગાજે ગણવી હાલતી નો. મને મારીને તમને લોકોને શું મળવાનું છે? તો પછી અમને કઈ મળે એવું કરો ને. તમારે શું જોઈએ છે? એવું બધું નથી જતું કાકા, અમને તો બસ તમને તખતસિંહ ની હવેલી સુધી પુગાડી દો. તખતસિંહ ની હવેલી સુધી? બેન તો તો તખતસિંહ મને જ મારી નાખે ને. તો પછી નક્કી કર કે તારે તખતસિંહ ના હાથે મરવું છે કે જમકુ ના હાથે. બાપા, જમકુ ના હાથે મરવાની ગાડી મજા આવશે. જમકુ પણ યાદ રાખજો, કઈ આડું અબડું કરું છે ને તો ચાર વાર ચેતવણી આપીશ ને પાંચમી વાર પરોવી દઈશ. પાંચમી વાર પરોવી દઈશ. અંદર બાપા માપુ સુખી રહો. આજે હું 16 વર્ષ નો થયો અને જન્મો જન્મ મને તમારા જેવો જ માપ મળે. એ તારે વગાડો તારે. આવો કટારી, આવો ઈકડે આવા. અરે વાડીલાલ આવો. ચાર વાર ચેતવણી. જન્મ દિવસ મુબારક બાપુ. વાડીલાલ કોણ છે આ લોકો? અરે જે છે આ જ છે, કોણ નથી એમ પૂછો. આ આ તો પછી એમ કહું ને. એવું નથી બાપુ, તમે કટારી ચાર વાર ચેતવણી આપે ને પાંચમી વાર પરોવી દે બાપુ. છરી મીઠી, છરી મીઠી તો દેખાય છે એની આંખોમાં, મીઠી મીઠી કટારી છે. અરે મારે બાપુ, મારે આંખ મારે મારવા દે. બાપુ વીજળી વીજળી ઝમકે ઝમકે ઝમકુ ઝમકુ. ચાર વાર ચેતવણી. હા બાડીલાલ આ તો કામ પ્રેમથી કેતી લાગે છે. ઈ પ્રેમ ઈ નાગર ના ડંખ જેવો બાપુ. ચાર થાળા. ચાર ચાર શું કહે છે ભાઈ? ગીત ગાણા. ગાયન. ઈ ગાણું ગાશે અને નાચ નાચશે બાપુ. નાચશે તાક ધીમ તાક ધીમ તાક. નાચશે. નાચ નાચ. હું હમણાં જન્મ્યો છું. ઈનામ હશે, ઈનામ ઈનામ. ઈનામમાં હું તને ઘણું બધું આપીશ કટારી ભાઈ. એવું નાચ કે દિલ ખુશ થઈ જાય. જી જી જી. નાચો નાચો બાપા નાચો. મારાથી થાય એટલી મહેનત મેં કરી. હવે લખ્યા લલાટે લેખ. નાચો બાપા હવે નાચો.
જાન પણ આપી દેવા તૈયાર છું. કોઈની બેન નથી. આ તારી આંખના આંસુ ચાડી ખાય છે બેના. કહ્યું ને કે મારે કોઈ ભાઈ નથી. એક વાર મારે માથે હાથ મૂકીને કહી દે કે હું તારો ભાઈ નથી. કેમ અટકી ગયા તારા હાથ? મૂક મારે માથે હાથ ને કહી દે કે હું તારો ભાઈ નથી. હા હા હું તારા સન થઈને કહું છું કે તું મારો ભાઈલો છે. શું કરું પેલા? બાપુનું બેન હું બધું જાણું છું બેના. શિવા કાકાએ મને બધું કહી દીધું છે. એ પણ કહી દીધું છે કે આપણા માવતરનો ખૂન તકસી છે. પણ તું ગભરાશ નહીં બેના. હવે હું તારી સાથે છું, તારો ભાઈ તારી સાથે છે. ભગતસિંહ, ઇન્સ્પેક્ટર રામને કઈ પણ પૂછવાનો હક મારો છે, તમારો નહીં. તમે જઈ શકો છો. રામ, આ લોકો શું કહી રહ્યા હતા? ચંપુ તારી બેન છે? હા સાહેબ, જંકુ મારી બેન છે. તો પછી આ લોકોની વાત સાચી છે કે જંકુ માત્ર ઇન્સ્પેક્ટરની બેન છે એટલે એને ગ્રેફતાર કરવામાં નથી આવતી, બરોબર ને? હો સર. રામ, કાયદાના રક્ષકને ન્યાય સિવાય બીજા કોઈને સપણ નથી હોતા. સર એમ નથી, પણ તો પછી જંકુ હજી સુધી પકડાય કેમ નહીં? હું તને સાંજ સુધી મોડત આપું છું. જંકુ ગ્રેફતાર થવી જ જોઈએ. તો પછી સાંજે શા માટે? હું એને હમણાં જ હાજર કરું છું. મારી બેન કે ભાગેડું નથી સાહેબ. મને તારી પાસે એ જ આવે છે. પણ સાહેબ, તખતસિંહ પણ કાયદાનો ગુનેગાર છે. એ મારા બાપનો એટલે કે
ધના પટેલનો ખૂન છે. જો તકતસિંહ ની વિરુદ્ધ પુરાવા હશે તો કાયદો એને નહીં છોડે. બાપુ બાપુ, આ ભાયડો જો એની બેનને પકડી લાવશે તો આપણી પોલ પકડાઈ જશે. જમકો જીવતી રહી રે વડીલાલ, અને મરેલાને વાચા નથી હોતી. એટલે ચાચા, તમે ભાઈ બહેન મળ્યા એટલે મને નિરાશ થઈ ગઈ છે બેટા. મારું જીવન સાર્થક થઈ ગયું છે. કાકા, રામને જોઈને ઘણી વાર મને એમ થતું કે હું એને કહી દઉં કે મારો થાય છે. એક વાર મારું કામ પતી જાય પછી લઈ જજે. ના બેન, તું દાદાના હાથમાં લઈશ તો મારા હાથ બને જશે. નાનિયા, હું જે કરું છું તે સમજીને જ કરું છું. તો પછી મારે પણ ભાઈ બહેનના સંબંધ ભૂલી ને કાયદાની રીતે ચાલવું પડશે. તું તારા કાયદા પ્રમાણે જે કરવું હોય તે કરી શકે છે. અટકી જા બેન, મારા પર ગોળી નહીં ચલાવી શકે. બેના, હું પિસ્તોલ ચલાવતા જ કાંઈ નહીં. નહીં ચલાવી શકે નાનિયા. કહું છું બેના, સામેના બોલતા પુરાવા ને આ એનો દીકરો ને આ બધા એના ભારતીય માણસો. સાહેબ, આજ સુધી થાય એટલા અત્યાચાર આ લોકોએ મારી બેન ઉપર કર્યા છે. આજે આજે મારા શિવા કાકાને આ લોકોએ મારી નાખ્યા. સાહેબ, મારે ગોળી નહોતી મારવી પણ મારા બાપુએ કીધું ગોળી માર. સાહેબ, મને તો જવા દો, મેં તો આખી જિંદગી જમકોના હાથમાં માર. બકવાસ બંધ કરો, પૂરી જવા બધાને લોકઅપમાં. ઇન્સ્પેક્ટર રામ, શંકુ ક્યાં છે? આમ સોરી સર, એ મારા હાથે ભાગી નીકળી. વોટ? પણ સર, એ જમીનદારને ત્યાં પહેલા પહોંચે એ પહેલા હું ત્યાં પહોંચવા માંગુ છું. અને સાહેબ, એ પોલીસને જોઈને ચેતી ન જાય એટલે હું ત્યાં એકલો જવા માંગુ છું. પ્લીઝ પ્લીઝ સર, સર મારા પર વિશ્વાસ રાખો. દેન રૂપે મારી ફરજની આડે કદી નહીં આવતો. મને વિશ્વાસ છે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. માણસને પોતાનું મોત એના દુશ્મની નજીક લઈ આવે છે. કદાચ એટલા માટે તમે મારી નજીક આવ્યા છો.
પણ હું તમને મારવા નહીં, ઉગારવા આવ્યો છું. આ તકતસિંહની હવેલી છે. અહીં કોને મારવો ને કોને ઉગારવો એ હું નક્કી કરું છું. ઇન્સ્પેક્ટર રામ, ફક્ત રામ કહેશો તો ચાલશે. હું અહીંયા એક ઇન્સ્પેક્ટર તરીકે નહીં પણ એક ભાઈ તરીકે આવ્યો છું. તખત સે રામ, તું તો મને ઉઘાડવા આવ્યો હતો, હવે જોઉં છું તને કોણ ઉઘાડે છે. Thank you.
જમકુ છે ને બેટે, તું આનું ખૂન કરીને જ રહીને બેન. રામ, જમકુ નિર્દોષ છે, મેં નજરે જોયું છે. ભગતસિંહ નો ન્યાય ખુદ ભગવાને કર્યો છે. મારી જમકુ તારી થઈ ગઈ, મારી જિંદગી એક